सुरेन्द्रनगर में बेफाम खनिज चोरी थई रही छे। गैरकायदेसर रीते गौचरनी जग्या खोदाई रही छे। आवा आक्षेपो बाद तंत्र चकडोळे चढ़े छे। सरकारना आज बे विभागो आमने सामने आवे छे, परंतु खनिज काढी रहेली व्यक्ति ने शा माटे अटकाववामां नथी आवती? ज्यां सुधी मामलानुं निराकरण न आवे ए वात क्यांक ने क्यांक कंईक गड़बड़ होवानी आशंका जणावे छे। आ माटे आजे स्थानिको फरीथी लड़ी रह्या छे तेनी वात करीशुं अने कई रीते बे तंत्र आमने सामने छे। एक तंत्रे रेकर्ड मूकी अने पुरावा आप्या छतां पण खोदकाम चालू छे तेनी वात करीए विगतवार। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। नमस्कार, हूँ छू आपनी साथे तुषार वस्या। नवजीवन न्यूज में आपनु स्वागत छे। सुरेन्द्रनगरना लींबड़ीनी आ वात छे। गई काले ज आपणे लींबड़ीमां गौचर खोदाता होवाना आक्षेपो थया तेना विशे वात करी, जेने आपणे गौ माता कहीए छीए। गौ माताना नामे राजकारण करीए छीए अने गौ माता माटे ज चरियाण माटे राखेली જમીનને માફિયાઓ ખોદી રહ્યા છે તેને આપણે શું કહેવું એ તમે જ નક્કી કરશો, પરંતુ આવું લીંબડીમાં થઈ રહ્યું છે। લીંબડીમાં સ્થાનિક કિશોરસિંહ રાણા કે જેવા મામલે લડી રહ્યા છે, રજૂઆતો કરી અને ઠેર ઠેર ફરિયાદો કરી રહ્યા છે, તેઓ પણ આજે આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ પણ આવે છે, ખનિજ વિભાગ પણ આવે છે, મામલતદાર પણ આવે છે, અને છતાં આ ખનિજ કાઢવાનું કામ બંધ નથી થતું। વાત કંઈક એવી છે કે ખનિજ વિભાગ દ્વારા ત્યાંથી માટી કાઢવામાં આવતી હોવાની ફરિયાદ મળતા પંચરોજ કામ કરવામાં આવ્યું। આ સ્થળ પર તલાટી મંત્રી અને ફરિયાદી સાથે ખનિજ વિભાગના અધિકારી પણ હાજર હતા અને ત્યાં પંચરોજ કામ થયું ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી જેઓ હાજર હતા તેમણે કહ્યું કે મંજૂરી અમે આપી છે, આ જગ્યા અમારા તાબા હેઠળની છે। મંજૂરીના પત્રમાં વાંચીએ ત્યારે ત્યાં સ્પષ્ટ લખ્યું છે સૌકાનું અનુશ્રવણ તળાવ। હવે આ સૌકાનું અનુશ્રવણ તળાવ ક્યાં આવે એને આઇડેન્ટિફાય કરવા માટે સર્વે નંબરની વિગત કે કંઈક હોવું જોઈએ, પરંતુ આવું કશું પણ લખેલું નથી। જ્યારે ફરિયાદી કિશોરસિંહ પાસે સર્વે નંબરની વિગત છે, આ સર્વે નંબર ગૌચરનો છે અને એ સર્વે નંબર સૌકાનો નહીં પરંતુ લીંબડીનો છે। તલાટીએ પણ રિપોર્ટ કરી દીધો છે, મામલતદારે પણ રિપોર્ટ કરી અને પ્રાંતને સોંપી દીધો છે સમગ્ર મામલાનો, અને એમાં લખવામાં આવ્યું છે કે આ જગ્યા છે તે અમારા તાબા હેઠળની છે, પરંતુ સિંચાઈ વિભાગનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ તેનો રખરખાવ કરી રહ્યા છે। આ વિચારવા જેવી બાબત છે કે સિંચાઈ વિભાગે ત્યાં રખરખાવ શું કર્યો, અને વળી એ પણ જે સરકારી રેકર્ડ પર લખેલું નથી અને સિંચાઈ વિભાગ પાસે લખેલું છે, તો આવો હુકમ કોની પાસે હશે? આવો રેકર્ડ કઈ રીતે બન્યો છે? અહીંયાથી રોડ બનાવતી કંપની માટી કાઢી રહી છે અને સ્થાનિક કિશોરસિંહનું કહેવું છે કે આ ગેરકાયદેસર છે। કિશોરસિંહે આ મામલે શું કહ્યું તે તમે સાંભળો, બાદમાં ચર્ચા કરીએ આ વસ્તુ કઈ રીતે આગળ ચાલી રહી છે અને શા માટે અટકતી નથી। સ્થળ ઉપર અમને બોલાવવામાં આવ્યા હતા, લીંબડી પીએસઆઈનો ફોન આવ્યો હતો કે તમે સ્થળ ઉપર આવો, એટલે લીંબડી પોલીસ સ્ટેશનના ફોન આવ્યો હતો। ત્યારબાદ અમે લીંબડી પોલીસ સ્ટેશન ગયા, ત્યારબાદ લીંબડી પોલીસને કીધું કે અમે ઘટના સ્થળે ચાલો। ઘટના સ્થળે ગયા ત્યારે ત્રણ ડમ્પર હિતાચી અને ત્યાં ખોદકામ ચાલુ રહ્યું હતું, ત્યાં અમે સ્થળ ઉપર ગયા હતા। ત્યારબાદ લીંબડી મામલતદારને ફોન કરવામાં આવ્યો, તલાટીને ફોન કરવામાં આવ્યો અને જે મેનેજર છે જેના તેને ફોન કરવામાં આવ્યો। ત્યાં રૂબરૂ આવ્યા ભાઈ અને એવું કીધું કે અમને જે તળાવની મંજૂરી છે સૌકા રામમોલ, તો સૌકા રામમોલ ક્યાં છે, તેનો સર્વે નંબર, તેની ચતુર્દિશા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। અમારી પાસે સ્પષ્ટ આપ જોઈ રહ્યા છો કે આ નેશનલ હાઈવે છે, આ આપણે વિડીયોમાં માધ્યમમાં દેખાડું છું, આ નેશનલ હાઈવે છે, ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે, ગૌચર પણ લખેલું છે, આ લોકો ગૌચરમાંથી ભરે છે કોઈ તે અવારનવાર અમને આ લગભગ બીજી ત્રીજી વખત બોલાવવામાં આવ્યો અને ત્રીજી વખત મેં રજૂઆત કરી મીડિયા સમક્ષ, આપ સમક્ષ કે ભાઈ આ ગૌચર છે, તો આજે સુધી હજી એ લોકો નક્કી નથી કરી શકતા કે ખરેખર આ ગૌચર છે કે સૌકા રામમોળ છે। તો સૌકા રામમોળ છે તો એની ચતુર્દિશા હોય ને, તો ચતુર્દિશા પણ નથી, કોને મંજૂરી આપી? સૌકાની ઇરિગેશનવાળા કહે છે સૌકા ઇરિગેશનમાં મંજૂરી આપી, તો સૌકા એનથી 2 કિલોમીટર થાય છે। આ લોકો વારાઈ કંપનીવાળા અત્યારે હાલમાં રોડ ઉપર સતત ચાલુ છે, પોલીસ પણ આવે છે, અધિકારીઓ આવે છે, ખાન ખનિજ વિભાગ પણ આવે છે, છતાં કોઈ જાતની આમાં કાર્યવાહી કરતા નથી, અમે સ્પષ્ટપણે જણાવી દીધું છે। અને મારી પાસે આ જે અગાઉ મેં ખાન ખનિજમાં આ જ સર્વે નંબર છે આપને હું દેખાડું છું વિડીયોના માધ્યમથી, અમે પૈસા ભરેલા છે બરોબર, આ જોજો, આ એ જ સર્વે નંબર છે,
બરોબર ઈશ્વર નમનમાં આગો 2022 21 અને 22 અરજી કરેલી હતી ખાન ખનિજ બાબતમાં અને આ બધાના પોલીસના રેકોર્ડ ખાન ખનિજના તમામ મારી પાસે આધાર પુરાવા છે કે ગૌચર જમીન છે એ જમીનમાં એક ખનિજ કાઢવામાં આવ્યું હતું અને આ બધા તમામ ડોક્યુમેન્ટ મારી પાસે આધાર પુરાવા સાથે મામલતદાર કલેક્ટર પીએસઆઈ ખાન ખનિજ સાહેબ એમના સહી સિક્કા પણ કરેલા છે જોઈ શકો તમે હવે જે ભરવામાં આવે છે એ તમને ટીપન દેખાડું એ પણ મારી પાસે છે જે આપ જોઈ રહ્યા છો આ મારું ઘરનું તો મેં કાઢ્યું નથી જે ગૌચર છે એ જ છે જોઈ શકો સાહેબ છતાં આટલું સ્પષ્ટ મારી પાસે પુરાવા છે છતાં હજી આ લોકો હજી એવું જ કહે છે કે ખરેખર આ રામમોલ છે ખરેખર આ જે રામમોલ છે ને સૌકા રામમોલની મંજૂરી આપી છે પણ આ લોકો જે છે ગેરકાયદેસર રીતે હજી પણ હાલમાં જ પણ કોઈ જાતનો કાયદો વ્યવસ્થા કે કોઈ જાતની બીક નથી કંપનીવાળાને પોલીસ પણ આવે છે મામલતદાર પણ આવે છે ખાન ખનિજ પણ આવે છે મને પણ બોલાવે છે ઘટનાસ્થળ પણ બોલાવે છે છતાં આ લોકો બે રોક કામ ધમધોકાર ચાલી રહ્યું છે બસ આપ સાહેબને અમારી એક દર છે તમે સાંભળ્યું એ પ્રકારે કિશોરસિંહ ટિપ્પણ રજૂ કરે છે જમીનના નકશા રજૂ કરે છે પુરાવા રજૂ કરે છે અને જણાવે છે કે દરેક જગ્યાએ ગૌચર થયાની આ નોંધ છે તો આ જમીન ગૌચર હોય તો સિંચાઈને કેમ મળે અને એન કેન પ્રકારે સિંચાઈ વિભાગને મળી પણ ગઈ તો આ એક સપ્તાહ કરતાં વધારે સમય વીત્યો છતાં રેવન્યુ વિભાગ અને સિંચાઈ વિભાગ શા માટે કોઈ નિરાકરણ નથી લાવી શક્યા વાત રહી ખનિજ ચોરીની તો હાલ માની લઈએ કે આ જગ્યા ખરેખર કાયદેસર રીતે સિંચાઈ વિભાગ પાસે છે અને તેમણે મંજૂરી આપી અને કાયદેસર ખનિજ નીકળી રહ્યું છે ત્યાં સુધી ખનિજનું ખોદકામ શા માટે અટકાવવામાં આવતું નથી આ ખનિજનું ખોદકામ હજુ પણ ચાલુ છે અને બે વિભાગો એકબીજા સમક્ષ પુરાવા માંગી રહ્યા છે અને આ ચોરી તો ચાલુ છે જો આ ચોરી નથી કાયદેસર છે તો પણ તેને અટકાવવું જોઈએ કારણ કે પછી જ્યારે લંકા લૂંટાઈ જાય અને કાર્યવાહીનો ડોળ કરવામાં આવે ત્યારે ત્યાં ગૌચરનું ચરિયાણ ફરી આવવાનું નથી ત્યાંથી ગયેલી માટી ફરી આવવાની નથી બસ કાર્યવાહીના નામે અધિકારીઓને સંતોષ માનવાનું છે સ્થાનિકોની માગણી છે કે કામને અટકાવવામાં આવે જ્યાં સુધી બંને તંત્ર નિરાકરણ ન લાવે કે ખરેખર હકીકતે આ જગ્યા કોની છે અને મંજૂરી આપવામાં આવી તે યોગ્ય છે કે કેમ આ પ્રકારના અહેવાલ સમાચાર આપના સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર